હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલ્કમ ટુ એલ્થ એકેડેમી આઈ હોપ કે એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યોર હોમ અને તમારી જે આવનારી જીપીએસસી લેવલ્સની જે એક્ઝામિનેશન છે એના માટે તમે સારી રીતે પ્રિપેરેશન કરી રહ્યા છો તો આજે આપણે જાન્યુઆરીના કરંટ અફેર્સ જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી વનના જે કરંટ અફેર્સ છે તેને કવર કરીશું સમ ઓફ ધી ટોપિક્સ બરાબર અને એ છે આપણો વર્તમાન પ્રવાહ જે સિરીઝ છે આપણી તેનો લેક્ચર નંબર તેર એ પહેલાં આપણે એક પોઝિટિવ કોર્ટથી આપણા લેક્ચરની શરૂઆત કરીએ તો એ છે સ્ટે પોઝિટિવ સ્ટે ફાઇટિંગ સ્ટે બ્રેવ સ્ટે એમ્બિશિયસ સ્ટે ફોકઝ અને સ્ટે સ્ટ્રોંગ તમારી જે એક્ઝામની પ્રિપેરેશન છે તે બરાબર બહુ લેન્ધી છે અને બહુ ડિટેલ પ્રિપેરેશન તમારે આ એક્ઝામિનેશન માટે કરવી પડે છે તો પોઝિટિવ રહો અને તમારી જે મહેનત છે સ્ટ્રેટેજી વાઇઝ તમારી મહેનત કરતા રહો ચાલો તો આજનો જે પહેલો ટોપિક છે તે છે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ અવોર્ડ બરાબર જુઓ નામ પરથી જ ખબર પડે છે કે જે એજન્સીઝ અથવા તો જે કંપનીઓ અથવા તો જે એનજીઓઝ ઉર્જા સંરક્ષણ સંબંધે કાર્ય કરતા હશે રાષ્ટ્રીય સ્તરે તે લોકોને રેકગ્નાઇઝ કરવા માટે આ અવોર્ડ આપવામાં આવે છે તો તાજેતરમાં ઊર્જા મંત્રાલયે બ્યુરો ઉર્જા કાર્યક્ષમતા એટલે કે બી ના સહયોગથી ત્રીસમી રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ અવોર્ડ્સ એટલે કે એન નું આયોજન કર્યું હતું બરાબર નેશનલ એનર્જી કન્ઝર્વેશન અવોર્ડનું આયોજન કર્યું હતું ઇવેન્ટ દરમિયાન એર કમ્પ્રેસર્સ અને અલ્ટ્રા હાઈ ડેફિનેશન માટેના ધોરણો અને લેબલિંગ પ્રોગ્રામ સ્વૈચ્છિક ધોરણે ટીવી શરૂ કરવામાં આવી હતી અને સાથી પોર્ટલ પણ શરૂ કરાયો હતો તો જો અત્યાર સુધી તમે જોયું છે કે તમારા રેફ્રિજરેટર પર કે એસી પર તમે રેડ અને યલો કલરનું એક લેબલ જોયું હશે જે દર્શાવે છે કે એ તમારું જે ઇક્વિપમેન્ટ છે તે વન સ્ટાર છે ટુ સ્ટાર છે થ્રી સ્ટાર છે ફોર સ્ટાર છે કે ફાઇવ સ્ટાર છે તો આનો શું મતલબ છે બરાબર તો ફાઇવ સ્ટાર સુધી જતા જતા માની લો કે કોઈ ઇક્વિપમેન્ટ ફાઇવ સ્ટાર છે એનો મતલબ એ છે કે તે ઉર્જાની સૌથી વધુ બચત કરે છે આવા ઇક્વિપમેન્ટ મોંઘા હોઈ શકે ઇનિશિયલ સ્ટેજમાં બરાબર પરંતુ એ લાંબા ગાળે તમને ઉર્જાની બચત કરીને આપે છે જો વન સ્ટાર હશે તો એ ફાઇવ સ્ટારની સરખામણીમાં ઓછી ઉર્જાની બચત કરતું હશે તો અત્યાર સુધી આપણે જોયું છે કે આવા જે ઇક્વિપ જે ઇક્વિપમેન્ટ કે જેને આવું લેબલિંગ આપવામાં આવતું હતું તે કયા કયા હતા એર કન્ડિશનર હતું કે રેફ્રિજરેટર હતું હવે એર કમ્પ્રેસર્સ અને અલ્ટ્રા હાઈ ડેફિ ેશન જે ટીવી છે આપણા બરાબર તો એ લોકોને પણ આવા લેબલિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે અને સાથી નામનું એક પોર્ટલની પણ શરૂઆત કરવામાં આવી છે એના વિશે આપણે પછીની સ્લાઇડમાં જોઈએ બરાબર પહેલાં જોઈ લઈએ કે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ એવોર્ડ શું છે કોને આપવામાં આવે છે અને એના અંતર્ગત શું આપવામાં આવે છે તો ઉર્જા મંત્રાલયે ઓગણીસો ને એકાણુંમાં એક ઉદ્યોગ અને મથકોને અવોર્ડ દ્વારા રાષ્ટ્રીય માન્યતા આપવા માટે એક યોજનાની શરૂઆત કરી હતી જેણે તેમનું ઉત્પાદન જાળવી રાખતા ઉર્જા વપરાશ ઘટાડવા માટે વિશેષ પ્રયત્નો કર્યા છે બરાબર તો એવા ઉદ્યોગો એવી કંપનીઓ એવા એજન્સીસ કે જે ઉર્જા સંરક્ષણ માટે રિસર્ચ કરે છે અને ઉર્જા સંરક્ષણ માટેના પ્રયત્નો કરે છે તેવા લોકોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવા માટે ઉર્જા સંરક્ષણ અવોર્ડ આપવામાં આવે છે ડિસેમ્બર રોજ પ્રથમ વખત આ એવોર્ડ આપવામાં આવ્યા હતા જેને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો ચૌદ રાખવાનું તમારે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ચૌદ ડિસેમ્બર ઓગણીસો એકાણું ના રોજ સૌ પ્રથમ વખત આવા એવોર્ડ આપવામાં આવેલા તે ઉદ્યોગ મથકો અને સંસ્થાઓમાં છપ્પન પેટા ક્ષેત્રોમાં ઉર્જા કાર્યક્ષમતાની ઉપલબ્ધિઓને માન્યતા આપે છે એવોર્ડ સમારંભ દરમિયાન ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પીએટી સાયકલ ટુની અસરથી એક મિલિયન ટન સીઓ ટુના ઉત્સર્જનમાં ઘટાડો થયો છે હવે જો પીએટી શું છે બરાબર એનું એક ફૂલ ફોર્મ છે જે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ તો પીએટી સાયકલ ટુની જે અસર છે એને જે લાગુ કરવામાં આવેલી એ જે ઇનિશિયેટિવ હતો તેને લાગુ કરવામાં આવ્યો તેને લીધે એક મિલિયન ટન સીઓ ના ઉત્સર્જનમાં ઘટાડો થયો છે બરાબર પીએટી શું છે તો એ છે પરફોર્મ અચીવ અને ટ્રેડ નામની યોજના બરાબર તો મોટા ઉર્જા સઘન ઉદ્યોગોમાં ઉર્જા કાર્યક્ષમતાને વધુ વેગ આપવા માટે જેટલી વધુ ઉર્જાને તમે વાપરી શકો જેટલી તે એટલે એનો શું મતલબ થયો કે જેટલી વધુ ઉર્જાનું તમે સંરક્ષણ કરી શકો બરાબર સંવર્ધન કરી શકો તે હેતુથી આપણે આપણું બિઝનેસ ચલાવવો જોઈએ સો મોટા ઉર્જા સઘન ઉદ્યોગોમાં ઉર્જા કાર્યક્ષમતાને વધુ વેગ આપવા તે બજાર આધારિત મિકેનિઝમ છે શું પી એ ટી કે ભાઈ પરફોર્મ કરો અમુક ગોલ નક્કી કરીને એને અચીવ કરો ને પછી એને ટ્રેડ કરો તે વિશિષ્ટ ઉર્જા વપરાશ ઘટાડા લક્ષ્યોનું પાલન કરવા માટે કોઈપણ નિયુક્ત ગ્રાહકો સાથે વધારાની પ્રામાણિત ઉર્જા બચતનો વેપાર કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે બી ઈ દ્વારા તેનો અમલ એક ધ્વજવાહક તરીકે કરવામાં આવ્યો છે જેણે દેશમાં માત્ર પોતાનું વચન દર્શાવ્યું જ નથી પણ બીજા ઘણા દેશોમાં રસ પણ મેળવ્યો છે તો પીએટીના જે રિઝલ્ટ છે એટલા સારા રહ્યા છે કે આપણી આજુબાજુના અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરે જે દેશો છે તે આપણી આ યોજનામાં રસ દાખવી રહ્યા છે કે ભાઈ તમે કઈ રીતના ઊર્જા સંરક્ષણ કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન છે તેને કઈ રીતના એનું જે એમિશન છે તેમાં તમે ઘટાડો કર્યો છે એ એ દેશો જાણવા માગે છે સાથી પોર્ટલ શું છે તો જો અહીંયા જરા ધ્યાનથી આપજો આ જે સાથી પોર્ટલ છે જે ઉર્જા સંરક્ષણ સાથે જોડાયેલું છે તે છે એસ ડબલ એ ટી એચ ડબલ ઈ બરાબર આગળ આપણે બીજા બે ત્રણ સાથી પોર્ટલ વિશે પણ હું તમને એક સ્લાઇડમાં બતાવી દઈશ જે અલગ અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા છે એટલે નામમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી તો બ્યુરો ઉર્જા કાર્યક્ષમતા એ એન્યુઅલ એફિશિયન્સી પર વાર્ષિક લાક્ષ્યાંક અને હેડવે પર રાજ્ય મુજબની ક્રિયાઓ નામની મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પોર્ટલ વિકસિત કરી છે બરાબર સાથીનું આખું નામ શું છે જે અત્યારે આપણે ગુજરાતીમાં જોયું એ છે સ્ટેટવાઈઝ એક્શન્સ ઓન એન્યુઅલ ટાર્ગેટ્સ એન્ડ હેડવેઝ ઓન એનર્જી એફિશિયન્સી તો એનર્જી એફિશિયન્સીને રાજ્ય સ્તરે વધુ કાર્યક્ષમ બનાવવા માટેનું આ પોર્ટલ છે એમ સામાન્ય શબ્દોમાં આપણે કહી શકીએ એસડીએ શું છે બરાબર તો એસડીએ એ છે કે રાજ્ય કક્ષાની પ્રવૃત્તિઓ માટે તે રાજ્ય દ્વારા નિયુક્ત કરવામાં આવેલી એજન્સી છે અને એના માટેનું એક પોર્ટલ છે એસડીએ ઊર્જા કાર્યક્ષમતાની સ્થિતિ આના દ્વારા મળે જ આપણને રિયલ ટાઈમ ઉર્જા કાર્યક્ષમતાની શું સ્થિતિ છે તે આપણને આના દ્વારા જાણવા મળે છે તે દેશભરના રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ચલાવવામાં આવતી ઉર્જા કાર્યક્ષમતાની પ્રવૃત્તિઓની શારીરિક અને નાણાકીય સ્થિતિ કે પ્રગતિ મેળવવા માટે ઉપયોગી થશે આમ તે રિયલ ટાઈમ મોનિટરિંગની સુવિધા આપે છે આ ઉપરાંત નિર્ણય લેવા અને એનું સુવ્યવસ્થિત પાલન કરવાનો ઓપ્શન પણ આપણી પાસે છે બરાબર જ્યાં સુધી આપણી પાસે રિયલ ટાઈમ ડેટા નહીં હોય ત્યાં સુધી આપણને ખબર નહીં પડી શકે કે કયા રાજ્યમાં ઊર્જા સંવર્ધનની શું સ્થિતિ છે અને ઊર્જા સંવર્ધનનો જે કાર્યક્રમ ચાલે છે તેને કઈ રીતે બહેતર બનાવી શકાય એ ત્યાં સુધી આપણને ખબર પડશે નહીં બરાબર તો તે પાન ઇન્ડિયા સ્તરે વિવિધ ઊર્જા ગ્રાહકો માટે પાલનક્રિયાના નિર્ણય સંકલન નિયંત્રણ વિશ્લેષણ અને અમલ અને અમલીકરણમાં પણ મદદ કરે છે બરાબર તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની હવે જો અહીંયા તમને ત્રણ સાથી પોર્ટલ બીજા આપેલા છે જે આપણે ઓલરેડી ભણી ગયા તે શું હતું એસ ડબલ એ ટી એચ ડબલ ઈ બરાબર નેક્સ્ટ જે છે તે છે સાથી પોર્ટલ અને એ છે સોફેસ્ટિકેટેડ એનાલિટિકલ એન્ડ ટેકનિકલ હેલ્પ ઇન્સ્ટિટ્યૂટ અને એ શરૂ કરવામાં કોના દ્વારા આવી છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે જોડાયેલું આ સાથી પોર્ટલ છે તો ઇટ ઇઝ એન ઇનિશિએટિવ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે વિજ્ઞાન અને તકનીકી મંત્રાલયની અંતર્ગત કાર્ય કરે છે ઓબ્જેક્ટિવ શું છે એનો તો ટુ પ્રોવાઈડ અ શેરડ

ડિમાન્ડ છે તે પૂરી કરવા માટે આ સાથી પોર્ટલ બનાવવામાં આવેલું છે બની શકે કે માની લો કે ગુજરાતના કોઈ ગામડાની કોઈ કોલેજમાં કોઈ રિસર્ચ ચાલે છે અને કોઈ જગ્યાએ રિસર્ચ અટકી ગયો તો આ સાથી પોર્ટલ પર જઈને તમે પોતાની ડિમાન્ડ પ્રમાણે અન્ય ભારતના અન્ય કોઈ પણ ભાગમાં જો તમારી જરૂરિયાત મુજબ કોઈ રિસર્ચર ત્યાં બેઠેલા હોય તો એની મદદ લઈને તમે તમારું કામ આગળ વધારી શકો છો બરાબર નેક્સ્ટ છે એસ ડબલ એ ટીએચ સાથી પોર્ટલ જે છે સસ્ટેનેબલ એન્ડ એક્સેલરેટેડ અડોપ્શન ઓફ એફિશિયન્ટ ટેક્સટાઇલ ટેક્નોલોજીસ ટુ હેલ્પ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું સાથી પોર્ટલ છે ઇટ ઇઝ એન ઇનિશિયેટીવ ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સ ઓબ્જેક્ટિવ શું છે એનો ટુ સસ્ટેન એન્ડ એક્સેલરેટ ધી અડોપ્શન ઓફ એનર્જી એફિશિયન્ટ ટેક્સટાઇલ ટેક્નોલોજીસ ઇન પાવરલૂમ સેક્ટર એન્ડ કોસ્ટ સેવિંગ્સ ડ્યુ ટુ યુઝ ઓફ સચ ટેકનોલોજી તો ટેસ્ટાઈલ ટેક્સટાઇલ જે ઇન્ડસ્ટ્રી છે એના પાવર લૂમ્સ જે ચાલતા હોય બરાબર તો એ પાવર લૂમ્સને કઈ રીતના વધુને વધુ કાર્યક્ષમ બનાવી શકાય તે માટેનું જે પોર્ટલ છે તે છે સાથી પોર્ટલ નેક્સ્ટ છે સાથ પોર્ટલ સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યુમન કેપિટલ પ્રોગ્રામ જે નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રોગ્રામ છે અને એનો ઓબ્જેક્ટિવ શું છે ટુ ઇનિશિયેટ ટ્રાન્સફોર્મેશન ઇન ધી એજ્યુકેશન એન્ડ હેલ્થ સેક્ટર્સ એન્ડ બિલ્ડ થ્રી ફ્યુચર રોલ મોડલ સ્ટેટ્સ તો એજ્યુકેશન અને હેલ્થ સેક્ટરમાં આવનારા સમયમાં ત્રણ રોલ મોડલ સ્ટેટ્સ ઊભા કરવા જેથી કરીને અન્ય રાજ્યો એમની જે નીતિઓ છે તેને ફોલો કરી શકે તો આપણે ટોટલ ચાર સાત અને સાથી એવા પોર્ટલ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે અલગ અલગ મંત્રાલયો સાથે અલગ અલગ ઓબ્જેક્ટિવ જેના છે તેવા પોર્ટલ વિશે આપણે જાણકારી મેળવી છે બરાબર નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે ઇન્ટરનેશનલ રિલેશન્સ બરાબર તો દક્ષિણ એશિયામાં ચાઇનાનો વધતો જતો પ્રભાવ પર આપણે વાત કરવાની છે કોવિડ નાઇન્ટીન સામે લડવામાં અને તેમના આર્થિક કાર્યસૂચિમાં સંકલન કરવા માટે આ ક્ષેત્રમાં નવા અભિગમને પ્રતિબિંબિત કરવા માટે દક્ષિણ એશિયાના દેશો વચ્ચે વર્ચ્યુઅલ રીતે ત્રીજી બહુપક્ષીય વાતચીત કરવામાં આવી છે હવે જુઓ તમને ખ્યાલ હોય તો જ્યારે કોવિડ નાઇન્ટીનનું લોકડાઉનવાળો ફેસ ચાલતો હતો ત્યારે ભારતે સાર્કના દેશો સાથે એમને કોઈ પણ મદદની જરૂર હોય તો એ પૂરી પાડવાની બાહેધરી આપવા માટે એક ઓનલાઈન વર્ચ્યુઅલ મીટિંગની ગોઠવણી કરેલી પાકિસ્તાનના હેલ્થ મિનિસ્ટર એમાં ભાગ લીધેલો પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર એમાં આવેલા નહીં બરાબર તો એને કાઉન્ટર કરવા માટે ચાઇના દ્વારા આ મિટિંગ રાખવામાં આવી છે બરાબર ભાગ લેનારા દેશો કયા કયા છે તો ભારત ભૂટાન અને માલદીવને બાદ કરતાં આ ક્ષેત્રના દરેક ક્ષેત્રને દરેક દેશને એકસાથે લાવશે અને તેનો હેતુ રોગચાળા વિરોધી સહકાર અને ગરીબી ઘટાડવા માટે કરવામાં આવશે તો કોણે કોણે ભાગ લીધેલો એમાં પાકિસ્તાને ભાગ લીધેલો નેપાળે ભાગ લીધેલો અફઘાનિસ્તાને ભાગ લીધેલો શ્રીલંકાએ ભાગ લીધેલો અને બાંગ્લાદેશે ભાગ લીધેલો આ સંવાદોમાં ભાગ લેનારા પાંચેય દેશોની તાજેતરની બેઠકમાં ભાગ લીધો હતો અને ત્રણેય સંવાદોમાં પાકિસ્તાન અને નેપાળ દ્વારા હાજરી આપવામાં આવેલી હતી અન્ય પ્લેટફોર્મ્સ કયા કયા છે તો આ અગાઉ જુલાઈના જુલાઈના મહિનામાં અફઘાનિસ્તાન નેપાળ અને પાકિસ્તાન સાથેના ચતુર્થી સંવાદ સમયે ચાઈના પાકિસ્તાન આર્થિક કોરિડોરને અફઘાનિસ્તાન સુધી લંબાવવાની દરખાસ્ત કરવામાં આવેલી સાથે સાથે નેપાળ સાથે આર્થિક કોરિડોર યોજના આગળ ધપાવવાની જેને ટ્રાન્સ હિમાલય બહુ પરિમાણીય કનેક્ટિવિટી નેટવર્ક કહેવામાં આવે છે તો જુઓ ચાઈના ભારતને કાઉન્ટર કરવા માટે દક્ષિણ એશિયામાં જે ભારતનો વધતો જતો પ્રભાવ છે તેને કાઉન્ટર કરવા માટે શું કરી રહ્યું છે નેપાળ બાંગ્લાદેશ અફઘાનિસ્તાન જેવા જે દેશો છે ત્યાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હેવી ઇન્વેસ્ટમેન્ટ વધારી રહ્યું છે જેથી કરીને આ દેશો કોના તરફ ઢળી જાય ચાઇના તરફ ઢળી જાય દક્ષિણ એશિયામાં એન્ગેજમેન્ટ એટલે કે એની જે અલગ અલગ યોજનાઓ છે તેને વધારવા માટે ચીન દ્વારા અન્ય કઈ પહેલ કરવામાં આવી છે તો અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના ચાઇના ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેકર મુજબ ચીને આશરે સો અબજ ડોલર અફઘાનિસ્તાન બાંગ્લાદેશ માલદીવ્સ પાકિસ્તાન નેપાળ અને શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં પ્રતિબંધિત કર્યા છે અને જો આ બધા દેશો છે અફઘાનિસ્તાનથી લઈને નેપાળ સુધીના જે આપણે હમણાં જોયા તે બધા જ સાર્ક દેશોમાં સામેલ છે ચીન હવે માલદીવ પાકિસ્તાન અને શ્રીલંકામાં સૌથી વધુ રોકાણકાર છે અત્યારે થોડા સમય પહેલાં એક બે વર્ષ પહેલાં આ સૂચિમાં કોનું નામ હતું ભારત સૌથી મોટું રોકાણકાર હતું આ ત્રણે પાકિસ્તાનને છોડીને માલદીવ્સ અને શ્રીલંકામાં બરાબર પણ હવે એનું સ્થાન કોણે લઈ લીધું છે ચાઇનાએ લઈ લીધું છે બરાબર અફઘાનિસ્તાન વિશે થોડી વાત કરી લઈએ તો બેઇજિંગ ત્રિપક્ષીય ચીન પાકિસ્તાન અફઘાનિસ્તાન વિદેશ પ્રધાન સંવાદનો એક ભાગ હતો જેમાં અફઘાન સ્થાનિક રાજકીય સમાધાનને સરળ બનાવવા પ્રાદેશિક જોડાણ વધારવા માટે અને પ્રાદેશિક સામાન્ય વિકાસને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું ત્રિપક્ષીય ચર્ચાઓએ બિલ્્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જે ચાઇનાનો જે એમ્બિશિયસ પ્રોજેક્ટ છે વન બેલ્ટ વન રોડ તેનો જ એક ભાગ છે બિલ્ટ એન્ડ રોડ ને આગળ ધપાવવા માટે ને અફઘાનિસ્તાન સુધી લંબાવીને કનેક્ટિવિટી વધારવા તરફ પણ સહમતી દર્શાવી હતી બાંગ્લાદેશ ચાઇના અને બાંગ્લાદેશે ખાસ કરીને સંરક્ષણ ઉદ્યોગ અને વેપાર તાલીમ ઉપકરણો અને તકનીકીના ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગ વધારવા વચન આપ્યું હતું ચીન બાંગ્લાદેશી સૈન્યનો સૌથી મોટો હથિયાર સપ્લાયર પણ છે જે બે હજાર આઠથી બે હજાર અઢાર સુધીમાં એકોતેર પોઈન્ટ આઠ હથિયારો પૂરો પાડે છે અને ભૂટાન તો ચીન સાથે ભૂટાનના કોઈ રાજદ્વારી અથવા તો ડિપ્લોમેટિક રિલેશન નથી ભૂટાન સંપૂર્ણપણે કોના પર આધારિત છે ભારત પર આધારિત છે પોતાના વિદેશ સંબંધોને લઈને તો આપણા જો આપણા અફઘાનિસ્ અફઘાનિસ્તાન સાથે પણ આપણા સ્ટ્રોંગ રિલેશન છે બાંગ્લાદેશ સાથે પણ આપણા સ્ટ્રોંગ રિલેશન છે અને ભૂટાન સાથે પણ આપણા બહુ વર્ષો જૂના સ્ટ્રોંગ રિલેશન છે બરાબર પણ ધીરે ધીરે જ્યારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ચીની ઇન્વેસ્ટમેન્ટ વધતું જાય ત્યારે એ શક્યતા છે કે આ દેશો ચાઈના તરફ ઢળી જાય જેવું અત્યારે આપણને નેપાળમાં જોવા મળ્યું છે બરાબર હવે બાકીના ત્રણ દેશોની વાત કરી લઈએ માલદીવ્સ નેપાળ અને શ્રીલંકા તો માલદીવ્સ સાથે ચીનના સંબંધો માલદીવ્સના વિકાસ તેમજ ભારતનો સામનો કરવા માટે ત્યાં ચીની પ્રભાવ વધારવા માટે બીઆરઆઈનો લાભ આપવા પર લગભગ કેન્દ્રિત છે એટલે સાઉથ એશિયામાં જે ભારતનો આ બધા દેશોમાં ઇન્વેસ્ટમેન્ટ હતું તેને ઓવરપાસ કોણે હવે કરી લીધું છે ચાઈના એનાનું મુખ્ય કારણ શું છે કે આ બધા દેશો ભારતનો સાથ છોડીને કોના તરફ ઢળી જાય ચાઈના તરફ ઢળી જાય નેપાળ તો ચીનના રાષ્ટ્રપતિ બે હજાર ઓગણીસમાં નેપાળ ગયા હતા ચીનના રાષ્ટ્રપ્રમુખની ત્રેવીસ વર્ષમાં આ લગભગ પહેલી મુલાકાત હતી નેપાળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગને વેગ આપવા અને તેમની વચ્ચે કનેક્ટિવિટી સુધારવા માટે દેશોએ કરારો પર હસ્તાક્ષર કર્યા છે બંને દેશોએ ચીન અને નેપાળ ક્રોસ બોર્ડર રેલવેનો શક્યતા અભ્યાસ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે તો બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી કઈ કઈ રીતના વધારવી કારણ કે વચ્ચે તો હિમાલય છે તો કઈ રીતના કનેક્ટિવિટી વધારી શકાય ક્રોસ બોર્ડર રેલવે થ્રુ એક દેશમાંથી બીજા દેશમાં કઈ રીતના ટ્રેન દોડાવી શકાય તે વિશે પણ આ દેશો ચર્ચા કરશે શ્રીલંકા તો શ્રીલંકાએ ચીનને તેની લોન પરત કરવા માટે નવ્વાણું વર્ષના લીઝ પર હમ્બનડોટા બંદર સોંપ્યું હતું હમ્બનડોટા ડોટા ભૂ વ્યૂ રચનાત્મક રીતે હિન્દ મહાસાગર પર સ્થિત છે અને બેઇજિંગના સ્ટ્રીંગ સંભવિત રૂપે ઉત્તેજના આપે છે તો શ્રીલંકાએ જે લોન લીધેલી લોન નહીં ચૂકવી શકતા હવે નવ્વાણું વર્ષની લીઝ પર એને હંબન ડોટા પોર્ટ આપી દેવામાં આવ્યું છે બરાબર એટલે ભવિષ્યમાં ચીન એને કઈ રીતના હથિયાવી લે તે હવે આપણે જોવાનું છે કારણ કે ચીન આ સેમ પોલિસી બીજા ઘણા બધા દેશોમાં અપનાવી ચૂક્યું છે કે જ્યારે આવા નાના દેશો ચીન પાસે જે પૈસા લીધા છે એ મોટી મોટી લોન નહીં ભરી શકે બરાબર અને એને લીધે ચીન એ જમીન પર પોતાનો કબજો કરી લેતું હોય છે ભારત માટે શું ચિંતા છે તો પહેલી ચિંતા છે આપણી સુરક્ષા માટેની ચિંતાઓ તો પાકિસ્તાન અને ચીન વચ્ચે જ્યારે સહકાર વધે ત્યારે ભારતને ઓબ્વિયસલી બહુ નક્કી વાત છે કે સુરક્ષાને લઈને ભારતની ચિંતા ઊભી થાય કારણ કે ભારતની જે નોર્થની બંને બોર્ડર્સ છે ત્યાં બંને દેશો સાથે જોડાયેલી છે અને આપણે છેલ્લા થોડા સમયથી જોતા આવ્યા છે કે બોર્ડર પર નિરંતરપણે ડિસ્પ્યુટ ઊભા કરવામાં આવે છે ચાઈના દ્વારા અને પાકિસ્તાન દ્વારા નેપાળ અને ચીન વચ્ચે વધતું જોડાણ તો આપણને ખબર છે કે અત્યારે નેપાળે પણ પોતાનો લિમ્પિયાધુરા લિપુલેખ અને કાલાપાનીના જે એરિયાઓ છે જ્યાં ભારતે વિકાસ કાર્યો કરવાની શરૂઆત કરેલી તો એનો વિરોધ કરીને નેપાળે પોતાની સંસદમાં નવો નકશો પસાર કર્યો છે બરાબર અને જેમાં આ દેશો આ જે પ્રદેશો છે આપણા ભારતના લીપુલેખ લિમ્પિયાદુરા અને કાલાપાની એને પોતાનો હિસ્સો ગણાવ્યો છે દક્ષિણ એશિયાના દેશો દ્વારા ચીન અને પાકિસ્તાન આર્થિક કોરિડોરને સ્વીકૃતિ તો દક્ષિણ એશિયાના લગભગ બધા દેશોએ જે સીપીસી કોરિડોર છે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર તેને મંજૂરી આપી છે અને એનો એક હિસ્સો પીઓકેમાંથી પસાર થાય છે પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી પસાર થાય છે એટલે ભારતે એને મંજૂરી આપી નથી ભારતે વિરોધ નોંધાવ્યો છે કે આ ભારતની સંપ્રભુતા અને સુરક્ષા માટે ખતરો છે દક્ષિણ એશિયામાં નેતૃત્વની ભૂમિકા પર પણ સવાલ ઊભા થાય છે તો તે દક્ષિણ એશિયામાં ચીનની વધતી જતી હાજરી ભારત પોતાની ઈચ્છે છે તે ક્ષેત્ર માટે મશાલ ધારક તરીકે દેશો દ્વારા તેની સ્વીકૃતિ દર્શાવે છે તો અત્યારે બહુ મહેનત કરી છે ભારતે આ દક્ષિણ એશિયામાં લીડર બનવા માટે હવે જો ચીન ઘૂસી આવે તો ભારતના છેલ્લા જે ઘણા વર્ષોની મહેનત છે તેના પર પાણી ફરી વળે એટલે ભારત એવું ઈચ્છતું નથી આર્થિક ચિંતાઓ શું છે તો પાછલા દાયકામાં ચીને ભારતને ઘણા દક્ષિણ એશિયાના દેશોના પ્રમુખ ભાગીદાર તરીકે બદલ્યું છે એટલે ભારતને રિપ્લેસ કરી દીધું છે કોણે ચાઇનાએ દાખલા તરીકે માલદીવ્ઝ સાથે ભારતના વેપારનો હિસ્સો વર્ષ બે હજાર આઠમાં ચીન કરતાં ત્રણ પોઈન્ટ ચાર ગણો હતો જો એક દેશનું ઉદાહરણ આપ્યું છે પરંતુ બે હજાર અઢાર સુધીમાં માલદીવ સાથે ચીનનો કુલ વેપાર ભારત કરતાં થોડો વધી ગયો છે હવે ચીન વધારે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ છે આપણે આગળની સ્લાઇડ્સમાં જોયું બાંગ્લાદેશ સાથે ચીનનો વ્યાપાર હવે ભારત કરતાં બમણો છે નેપાળ અને શ્રીલંકા સાથે ચીનનો વ્યાપાર હજી પણ તે દેશો સાથે ભારતના વ્યાપારથી ઓછો છે પણ આપણું જે વિન્ડો હતો જે અંતર હતું તે હવે ઘટી ગયું છે જે આવનારા થોડા જ વર્ષોમાં બેથી ત્રણ વર્ષોમાં નેપાળ અને શ્રીલંકામાં પણ ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ ભારતીય ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધી જશે એટલે આ બધી જ ટ્રેડને લઈને સુરક્ષાને લઈને ડિપ્લોમસીને લઈને ભારતની ચિંતાઓ ભારત ઓલરેડી પ્રગટ કરી ચૂક્યું છે નેક્સ્ટ જે ટોપિક છે તે છે આપણો પ્રવાસી ભારતીય દિવસ જે ઉજવવામાં આવે છે નવ જાન્યુઆરીના રોજ બરાબર અને કેમ નવ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે તો એનું કારણ આપણે જાણીશું તો પ્રવાસી ભારતીય દિવસ એટલે કે પીબીડી દર વર્ષે નવ જાન્યુઆરીએ ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે આ પ્રસંગે પીબીડી સંમેલન પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ અને ભારત કો જાનીએ જેવી ક્વિઝ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે બરાબર જુઓ ઘણા બધા એનઆરઆઈઝ દુનિયાના લગભગ દરેક દેશમાં ભારતીય સમુદાય તમને જોવા મળે તો આ સમુદાયો વિદેશમાં રહીને ભારતની એક છબી ઊભી કરે છે અને ભારતમાં વિદેશી મુદ્રા મોકલવાનો મુખ્ય સ્ત્રોત બને છે તો આવા જે લોકો છે જે લોકોએ વિદેશની ધરતી પર રહીને ત્યાંના કરન્સીમાં કમાઈને ભારતમાં વિકાસ કાર્યો કર્યા છે અને ભારતની જે સમસ્યાઓ છે તેને એડ્રેસ કર્યું છે તેવા લોકોના રેકોગ્નિશન માટે તેવા લોકોને ઓળખ આપવા માટે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે પૃષ્ઠભૂમિ શું છે એનું બેકગ્રાઉન્ડ શું છે તો નવમી જાન્યુઆરીએ પીબીડીની ઉજવણીના દિવસ તરીકે પસંદ કરવામાં આવી હતી કારણ કે ઓગણીસો પંચાણુંમાં આ દિવસે મહાત્મા ગાંધી મહાપ્રવાસી જેમને મહાપ્રવાસીનું બિરુદ મળેલું છે તેઓ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને ભારતની સ્વતંત્રતાના લડતનું નેતૃત્વ કર્યું હતું અને ભારતીય લોકોના જીવનને કાયમ માટે બદલી નાખ્યું હતું પીબીડી સંમેલનો તો પીબીડી જે સંમેલન છે તે દર બે વર્ષે એકવાર યોજવામાં આવે છે પીબીડી ટ્વેન્ટી ટ્વેન્ટી વન વર્ચ્યુઅલ રીતે સોળમું પીબીડી સંમેલન દિલ્હીમાં યોજાયું હતું અને કેમ વર્ચ્યુઅલ રીતે કારણ કે કોવિડ નાઇન્ટીનની સિચ્યુએશનને લીધે જે ટ્રાવેલ રેસ્ટ્રિક્શન છે તેને લીધે જે ડિગ્નેટરીઝ છે જે બહારથી આવનારા એનઆરઆઈઝ છે આ સંમેલનમાં ભાગ લેવા માટે તે લોકો આવી શક્યા નહીં હતા અને આ વખતની થીમ શું હતી તો આ વખતની થીમ હતી આત્મનિર્ભર ભારતમાં યોગદાન કોનું એનઆરઆઈઝનું બરાબર મુખ્ય અતિથિ કોણ હતા એ હતા સુરી નામના પ્રમુખ રાષ્ટ્રપ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી જો સુરીનામ છે ટ્રીડાર્ડ એન્ડ ટોબેગો છે આ બધા એવા દેશો છે કે જે ગિરમીટિયા દેશો તરીકે ઓળખાય છે કે વર્ષો પહેલાં જ્યારે બ્રિટિશરોનું ત્યાં રાજ હતું બરાબર અલગ અલગ વિદેશી તાકાતોનું જ્યારે ત્યાં રાજ હતું ત્યારે ત્યાં ભારતીયોને મજૂરી કરવા માટે લઈ જવામાં આવતા ગિરમીટિયા તરીકે અને આજે ત્યાં ભારતીય સમુદાય એટલો મોટો છે કે હિન્દી ત્યાંની આધિકારિક ભાષા તરીકે ત્યાંના બંધારણમાં ઉમેરવામાં આવી છે બરાબર હાઇલાઇટ્સ શું છે આની તો રોગચાળા માટે પ્રતિસાદ બરાબર તો પીપીઈ કીટ માસ્ક વેન્ટિલેટર અથવા પરીક્ષણ કીટ જેવી ગંભીર બાબતો પર આપણે પહેલાં અન્ય દેશો પર નિર્ભર હતા પરંતુ કેમ કે લોકડાઉનમાં આપણે આ બધી વસ્તુઓ આપણે જાતે જ પ્રોડ્યુસ કરવાની શરૂઆત કરી દીધી મેન્યુફેક્ચર કરવાની શરૂઆત કરી દીધી ભારતે તેની ક્ષમતા ફક્ત આત્મનિર્ભર બનવા માટે જ વિકસિત કરી છે એવું નથી પરંતુ ઘણી વસ્તુઓની નિકાસ પણ શરૂ કરી છે ભારતના ડ્રગ્સ રેગ્યુલેટર ધ સિરમ સંસ્થા દ્વારા ઉત્પાદિત ઓક્સફર્ડ કોવિડ નાઇન્ટીનની રસી કોવિડશિલ્ડને મંજૂરી આપવામાં આવી છે અને દેશમાં કટોકટીના ઉપયોગ માટે પ્રતિબંધ માટે ભારત બાયોટેકની સ્વદેશી રીતે વિકસિત કોવેક્સિન પણ આવી ગઈ છે તો આપણી પાસે જો બે વેક્સિન છે કો કોવિડ માટેની ભારત પાસે એક છે ઓક્સફર્ડ દ્વારા ઉત્પાદિત અને ભારતમાં ઓક્સફર્ડના પાર્ટનરશીપ સાથે જે પ્રોડ્યુસ કરવામાં આવે છે તે છે કોવિડશીલ્ડ બરાબર અને બીજી જે વેક્સિન છે તે સંપૂર્ણપણે ઇન્ડિજિનિયસ વેક્સિન છે જેને ભારતમાં જ રિસર્ચ કરીને ભારતમાં જ મેન્યુફેક્ચર કરવામાં આવે છે અને એને બનાવનારી કંપની છે ભારત બાયોટેક અને વેક્સિનનું નામ છે કોવેક્સિન તો આ બંને વસ્તુ પણ તમારે યાદ રાખવાની કોઈને કોઈ એક્ઝામમાં તમને પૂછવામાં આવશે ભારતીય ડાયાસ્પોરાની પહેલ શું છે તો વંદે ભારત મિશન જેમાં કોરોના સમયમાં પિસ્તાળીસ લાખથી વધુ ભારતીયોને બચાવવામાં આવ્યા હતા ગલ્ફ અને અન્ય વિસ્તારોમાંથી ઇમિગ્રન્ટ્સને પરત કરવા માટેની પહેલ કરવામાં આવેલી હતી તથા રોજગાર સપોર્ટ માટે કુશળ કામદારોના આગમનનો ડેટાબેઝ બનાવવામાં આવેલો જેને સ્વદેશ નામ આપવામાં આવેલું બરાબર આ સ્વદેશ શું છે કે ભાઈ જો કોઈ પરમાનન્ટ રીતે ભારત પરત ફરી ગયું છે તો એ લોકોને ભારતમાં રોજગારી આપવાની તકો ઊભી કરવી પડશે તો એ તકો તમે ક્યાં શોધી શકશો સ્વદેશ નામના પોર્ટલ પર શોધી શકશો જેથી કરીને એનું એક્સેસ બધાને જ આપવામાં આવેલું છે કંપનીઓને અને કામદારોને જેથી કરીને યોગ્ય કંપની ની યોગ્ય કામદારોને નોકરીએ રાખી શકે પ્રવાસી ભારતીય સાથે વધુ સારી રીતે કનેક્ટિવિટી જળવાઈ રહે અને સંદેશાવ્યવહાર થઈ શકે તે માટે વૈશ્વિક પ્રવાસી માટેનું રિશ્તા પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે બે હજાર એકવીસની પીબીડી સંમેલનમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં બરાબર તો આ થઈ ગઈ આપણી જે એનઆરઆઈસ છે તે લોકોને રેકોગ્નિશન આપવાની વાત પ્રવાસી ભારતીય સન્માન અવોર્ડ શું છે તો તે બિન નિવાસી ભારતીય એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયન જેને આપણે એનઆરઆઈ તરીકે ઓળખીએ બિન નિવાસી ભારતીય ભારતીય મૂળના વ્યક્તિને આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે અથવા બિન નિવાસી ભારતીયો અથવા ભારતીય મૂળના વ્યક્તિઓ દ્વારા સ્થાપિત અથવા સંચાલિત કોઈ સંસ્થા જેમણે વિદેશમાં ભારતને સારી રીતે સમજવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે ભારતના કારણો અને ચિંતાઓને મૂર્ત રીતે સમર્થન આપ્યું છે વિદેશમાં સમુદાય તરીકે કાર્ય કરે છે સ્થાનિક ભારતીય સમુદાયનું કલ્યાણ કરે છે અને પરોપકારી કે સેવાભાવી કાર્યો કરે છે તો એવા વ્યક્તિઓને અથવા એવી સામાજિક સંસ્થાઓને આ અવોર્ડ આપવામાં આવશે પીબીડી સંમેલન દરમિયાન ભારતના રાષ્ટ્રપતિની હાજરીમાં પસંદગીના જાણીતા ભારતીય ડાયાસ્પુરા એટલે કે ભારતીય મૂળના સભ્યોને પ્રવાસી ભારતીય સન્માન અવોર્ડથી નવાજવામાં આવે છે બે હજાર એકવીસના ટોટલ ત્રીસ વિજેતાઓ છે જેમાંથી જે નોન પર્સનાલિટીઝ છે તે કોણ કોણ છે એ છે સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી વડાપ્રધાન યુજેન રૂગેનાથ અને ન્યૂઝીલેન્ડના પ્રધાન પ્રિયંકા રાધાકૃષ્ણન બરાબર તો વડાપ્રધાન યુજેન રૂગેનાથ અને ન્યૂઝીલેન્ડના પ્રધાન પ્રિયંકા રાધાકૃષ્ણનને પણ આ અવોર્ડ આપવામાં આવ્યો છે આપણે બધાના નામ યાદ રાખવાના આપણને એક્ઝામમાં વન લાઈનર તરીકે આ સવાલ પૂછી શકાય નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ સાથે જોડાયેલો છે અને એ છે મુકુંદપુરા ઉલ્કા તો આજથી બે ત્રણ વર્ષ પહેલાં બે હજાર સત્તરમાં જયપુર નજીક મુકુંદપુરા કરીને એક ગામ છે ત્યાં ઉલ્કા પડેલી બરાબર અને બે ત્રણ વર્ષના રિસર્ચ પછી વૈજ્ઞાનિકોએ એના વિશે થોડી જાણકારી પબ્લિકમાં પબ્લિશ કરી છે તો તાજેતરના એક અધ્યયનમાં મુકુંદપુરા સીએમ ટુ નામની ઉલ્કાના ખનિજ વિજ્ઞાન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે બે હજાર સત્તરમાં જયપુર નજીક મુકુંદપુરા ગામમાં પડી હતી ઉલ્કાનાશક પદાર્થમાંથી કાટમાળનો નક્કર ભાગ હોય છે જેમ કે ધૂમકેતુ એસ્ટ્રોઈડ અથવા ઉલ્કાના જેનો ઉદભવ થાય છે બાહ્ય અવકાશ અને કોઈ ગ્રહ અથવા ચંદ્રની સપાટી પર પહોંચવા માટે વાતાવરણમાંથી બચવામાંથી તે બચી જાય છે બરાબર તો જો ઉલ્કા શું છે બેસિકલી જનરલી પૃથ્વીનું વાતાવરણમાં જ્યારે કોઈ વેગ સાથે કોઈ બાહ્ય અવકાશીય પદાર્થ પ્રવેશે ત્યારે એ સળગી ઉઠે અને જ્યારે સળગી ઉઠે ત્યારે આપણે એને શું નામ આપીએ છીએ ખરતો તારો નામ આપીએ છે બરાબર એ જ રીતે જો કોઈ પદાર્થ સંપૂર્ણ રીતે સળગે નહીં અને સળગવામાંથી બચી જાય બરાબર અર્ધ બંટ હાલતમાં જ્યારે એ પૃથ્વી સુધી પહોંચી જાય ત્યારે એને શું કહેવામાં આવે છે ઉલ્કા કહેવામાં આવે છે મેટિરિયો કહેવામાં આવે છે સો મુકુંદપુરા ગામમાં પડે એને મુકુંદપુરા નામ આપી દેવામાં આવ્યું છે બરાબર અને એકચ્યુઅલ નામ એનું શું છે જે વૈજ્ઞાનિકો જે નામથી રિસર્ચ કરે છે તે છે મુકુંદપુરા સી એમ ટુ નામની ઉલ્કાને એક કાર્બોનેશિયસ કોન્ડ્રાઇટ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે કાર્બોનેશિયસ કોન્ડ્રાઇટ એ અલગ અલગ ઉલ્કાના જે જે પ્રકારના પદાર્થો હોય એનું જે મટીરિયલથી બનેલી હોય છે ઉલ્કા તેનો એક ભાગ છે કાર્બોનેશિયસ કોન્ડ્રાઇટની રચના પણ સૂર્ય જેવી જ છે કોન્ડ્રાઇટ એ સિલિકેટ બેરિંગ ઉલ્કાઓ છે અને આ મુકુંદપુરા કોન્ડ્રાઇટ પાંચમી કાર્બોનેશિયસ ઉલ્કા છે જે ભારતમાં પડી છે ઉલ્કાને ત્રણ ભાગોમાં અથવા તો ત્રણ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે કઈ કઈ તો એક છે સ્ટોની બરાબર જેને કહેવાય સિલિકેટ રીચ પછી છે આયન એફઈએનઆઈ એલોય અને સ્ટોની આયન મિશ્રિત સિલિકેટ આયન અલોય આલો અલોય એટલે મિશ્ર ધાતુ બરાબર તો મુકુંદપુરા સીએમ ટુ એ એક પ્રકારનું પથ્થર ઉલ્કા છે જે સૌર મંડળમાં એકત્રિત થનારી સૌથી પ્રાચીન ઉલ્કા અને પ્રથમ નક્કર સંસ્થાઓનો અવશેષ માનવામાં આવે છે મુકુંદપુરા મેટિયોરોઇટ એ કયા પ્રકારની ઉલ્કા છે જે સૌર મંડળમાં એકત્રિત થનારી સૌથી પ્રાચીન ઉલ્કા અને પ્રથમ નક્કર સંસ્થાઓનો અવશેષ માનવામાં આવે છે તો આનાથી જો આપણને સ્પેસ વિશેની ઘણી બધી ડિટેલમાં માહિતી જાણવા મળશે ઉલ્કાના ઘટકો કયા કયા હોઈ શકે તો વિગતવાર સ્પેક્ટ્રોસ્કોપિક અધ્યયનો દ્વારા એ બહાર આવ્યું છે કે ઉલ્કામાં મેગ્નેશિયમ અને આયન બંનેનો સમાવેશ થતાં હોવાથી એના જે ફાઇલોસિલિકેટ ખનિજો છે તે કેવા હોય છે ઘણા ઊંચા હોય છે ફોર્સ્ટ્રાઇટ અને એફિયો ઓલિવિન કેલ્શિયમ એલ્યુમિનિયમ સમૃદ્ધ સમાવેશ ખનિજો થોડા મેગ્નેટાઇટ્સ સલ્ફાઇડ્સ એલ્યુમિનિયમ સંકુલ અને કેલ્સાઇડ્સ પણ એમાં મળી આવે છે એસ્ટ્રોઇડના અભ્યાસનું મહત્ત્વ સૌરમંડળના ઇતિહાસની સમજ આપણને મળે આજના સૂર્ય અને ગ્રહોમાં સૌર્યમંડળનો વિકાસ કઈ રીતના થયો પાછલા હજારો વર્ષોમાં તેનું એક પિક્ચર આપણી સામે ઊભું થાય ઉલ્કાના પ્રભાવની આપણા વાતાવરણ પર અને પૃથ્વી પર શું અસર પડે છે તે આપણે માપી શકીએ તેઓ ઘણીવાર અસ્થિર અને અન્ય ખનિજોથી સમૃદ્ધ હોય છે અને ભવિષ્યના ગ્રહોના સંશોધન માટે તેનો ઉપયોગ કરી શકાય છે ડિફરન્ટ ડિફરન્સ બિટ્વિન મેટ્યોર મેટ્યોરાઇટ અને મેટ્યોરોઇડ તો ઓલરેડી જે મેં તમને સમજાવી દીધું બરાબર વેન મેટ્યોરોઇડ્સ એન્ટર અર્થ એટમોસ્ફિયર મેટ્યોરોઇડ્સ એટલે શું કે પૃથ્વીના વાતાવરણની બહારના કોઈ પણ પદાર્થો બરાબર જે ક્યાંથી આવ્યા હોય અનધર પ્લેનેટમાંથી આવ્યા હોય કે જે કચરો હોય બરાબર અવકાશમાં ફરતો જે કચરો છે ખડકો છે એ બધા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તેને શું કહેવાય મેટ મેટિયોઇડ્સ કહેવાય એટ

પ્રક્રિયામાંથી બચી જાય સંપૂર્ણ રીતે સળગતો નથી અને પૃથ્વીની સપાટી સુધી પહોંચવામાં સફળ થઈ જાય છે ત્યારે તેને શું કહેવામાં આવે મેટ્યોરાઇટ કહેવામાં આવે તો મુકુંદપુરા જે છે તે તમારી શું થઈ ગઈ ઉલ્કા છે મેટ્યોરાઇટ છે બરાબર અને એ જે સેમ વસ્તુ તમને અહીંયા ગ્રાફિકલ રેપ્રેઝન્ટેશન તરીકે સમજાવવામાં આવી છે તમારી સ્ક્રીન પર ચાલો નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે કેફેટ ટુ રેગ્યુલેશન્સ અને બી એસ ફોર સ્ટેજ ટુના નિયમો જો આ બંનેઓ જે વસ્તુઓ છે તે તમારા વાહનના એન્જિનની કાર્યક્ષમતા સાથે જોડાયેલા છે તમારું એન્જિન કેટલું ઓછું પોલ્યુશન ફેલાવી શકે છે તેની સાથે જોડાયેલા આ વાહન સાથે જોડાયેલા રેગ્યુલેશન્સ છે તો લોકડાઉનના પગલાંની અસરને ધ્યાનમાં રાખીને ઓટો ઉદ્યોગ દ્વારા ઓટોમોબાઈલ્સ જે ઉદ્યોગ છે તેના દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી છે કે કોર્પોરેટ એવરેજ ફ્યુલ એફિશિયન્સી એટલે કે કાફેડ ટુના નિયમો અને બી એસ સિક્સના સ્ટેજ ટુના ધોરણોને લોકડાઉન પગલાંઓની અસરને ધ્યાનમાં રાખીને વિલંબિત કરવામાં આવે એટલે કે પોસ્ટપોન કરવામાં આવે કેમ આવું કારણ કે આપણું જે બે હજાર વીસનું જે વર્ષ હતું તે ઓલમોસ્ટ આપણું લોકડાઉનમાં પસાર થયું છે બધા જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ હતા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હતી તે બધી જ લગભગ લગભગ બંધ હતી એટલે જે રિસર્ચનો સમયગાળો હતો તે પૂરતો આપણે બે હજાર વીસમાં આપણે સંપૂર્ણ રિસર્ચ કરી શક્યા નથી એટલે ઓટોમોબાઈલનું એવું કહેવું છે કે જે કેફેટુના જે રેગ્યુલેશન્સ લાગુ કરવાની જે તારીખ હતી તેને શું કરી દેવામાં આવે થોડી પોસ્ટપોન કરી દેવામાં આવે અત્યાર સુધી જો આપણે લોકડાઉનને બા બાકાત રાખીએ તો હાલમાં કઈ તારીખે લાગુ થવાનું છે તો કેફેટ ટુના ના ધોરણો અને બી સિક્સના મંચ ટુના ના ધોરણો અનુક્રમે બે હજાર બાવીસ અને એપ્રિલ બે હજાર ત્રેવીસમાં અમલમાં મૂકવાના છે જેને ઓટોમોબાઈલ સેક્ટર એમ કહે છે કે ભાઈ બે હજાર ત્રેવીસથી પણ લંબાવીને બે હજાર ચોવીસથી એને અમલમાં મૂકવામાં આવે શું છે કેફેટ ટુના નિયમો તો એને શું કહેવાશે કોર્પોરેટ સરેરાશ બળતણ કાર્યક્ષમતા કોર્પોરેટ એવરેજ ફ્યુલ એફિશિયન્સી કેફે ટુ શું છે આ તો કેફે અથવા કોર્પોરેટ એવરેજ ફ્યુલ એફિશિયન્સી ઇકોનોમીના જે નિયમો છે ભારત સહિત ઘણા અદ્યતન તેમજ વિકાસશીલ દેશોમાં લાગુ છે તેઓ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડીને વાહનોના બળતણ વપરાશ અથવા બળતણ કાર્યક્ષમતામાં સુધારો ઘટાડવાનો લાક્ષ્યાંક રાખે છે આમ બળતણ માટે તેલ પરની પરાધીનતા ઘટાડવા અને પ્રદૂષણને નિયંત્રિત કરવાના બે હેતુઓ કાફે ટુ રેગ્યુલેશન્સ દ્વારા પૂરા થાય છે કઈ રીતના ઓછું બળતણ વાપરી શકાય અને જે બળતણ વાપરીએ છે તેની કાર્યક્ષમતા કઈ રીતના વધારી શકાય તે માટે કાફે ટુ રેગ્યુલેશન્સ લાગુ કરવામાં આવ્યા છે અને એના બે ફાયદા છે કે એક તો ઓછું બળતણ વપરાશે વધારે એફિશિયન્સીથી બળતણ વાપરી શકાશે અને પ્રદૂષણને ઓછું નુકસાન થશે કોર્પોરેટ સરેરાશ દરેક ઓટો ઉત્પાદન ઉત્પાદકની વેચાણ વોલ્યુમ વજનની સરેરાશનો સંદર્ભ આપે છે ઇલેક્ટ્રિક વાહનો સહિત વધુ બળતણ કાર્યક્ષમ મોડલોનું ઉત્પાદન અને વેચાણ કરીને ઇંધણ કાર્યક્ષમતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઉત્પાદકોને દબાણ આપવાનું સીએફઓનો વિચાર કરે છે તો કાફેટુ બેસિકલી આના માટે કામ કરે છે કે કઈ રીતના આપણે ઓછા બળતણમાં વધુ કાર્યક્ષમતાને અચીવ કરી શકીએ બરાબર ભારતમાં ક્યારે લોન્ચ થયું છે તો કેફે ટુ ના ધોરણોને સૌપ્રથમ પ્રથમ ઉર્જા સંરક્ષણ અધિનિયમ એનર્જી કન્ઝર્વેશન અધિનિયમ બે હજાર એક હેઠળ કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા બે હજાર સત્તરમાં સૂચિત કરવામાં આવ્યું હતું નિયમન એ છે કે બે હજાર પંદરના બળતણના વપરાશના ધોરણોને અનુરૂપ છે જેનું લક્ષ્ય બે સુધી વાહનોના માર્ગની બળતણ કાર્યક્ષમતામાં પાંત્રીસ ટકાનો વધારો કરવાનો છે જો આવનારા લગભગ નવથી દસ વર્ષોમાં આપણું જે બળતણ છે તેની કાર્યક્ષમતામાં વધારો કઈ રીતના થઈ શકે તે જોવાનું રિસર્ચ આ અંતર્ગત કરવામાં આવશે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના દરેક નાણાકીય વર્ષના અંતમાં ઓટોમોબાઈલ ઉત્પાદકો દ્વારા વાર્ષિક બળતણ વપરાશના સારાંશને મોનિટર કરવા અને જાણ કરવા માટે જવાબદાર નોડલ એજન્સી છે આ નિયમન બે લાક્ષ્યાંક તબક્કામાં રજૂ કરવામાં આવ્યું હતું અને શું છે તો જુઓ એનો ગોલ શું છે તો બે હજાર બાવીસ ત્રેવીસ સુધીમાં એકસો ત્રીસ ગ્રામ પ્રતિ કિલોમીટરનું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનનું લક્ષ્ય છે અને ત્યારબાદ બે હજાર બાવીસ પછી એકસો તેર ગ્રામ પ્રતિ કિલોમીટરનું લક્ષ્ય છે અને કોના પર લાગુ થશે તો પેટ્રોલ ડીઝલ અને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજીથી ચાલતા અને સીએનજીથી ચાલતા જે વાહનો છે તેના માટે આ ધોરણો લાગુ પડશે બે હજાર બાવીસ ત્રેવીસથી આ ધોરણો લાગુ થઈ જશે બરાબર નેક્સ્ટ છે બી એસ સિક્સ સ્ટેજ ટુના ધોરણો તો મોટર વાહનો સહિત આંતરિક દહન એન્જિન અને સ્પાર્ક ઇગ્નિશન એન્જિન ઉપકરણોમાંથી હવા પ્રદૂષકોના આઉટપુટને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા ભારત સ્ટેજ એટલે કે બીએસ ઉત્સર્જન ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે આ ધોરણોને એમિશન કંટ્રોલ ઇંધણ કાર્યક્ષમતા અને એન્જિન ડિઝાઇન ત્રણ ક્ષેત્રોમાં સુધારણા કરવા લાક્ષ્યાંકિત કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે વાહન ઉત્પાદકોએ પહેલી એપ્રિલ બે હજાર વીસથી ફક્ત બીએસ સિક્સ વાહનોનું ઉત્પાદન વેચાણ અને નોંધણી જ કરાવવી જોઈએ એટલે જે હવે નવા વાહનો છે એ તમે જો જોશો તો એ થોડા મોંઘા થઈ ગયા છે કેમ કારણ કે હવે જેનું એન્જિન છે તે વધારે કાર્યક્ષમ છે બીએસ સિક્સ સ્ટેજ ટુનું એન્જિન તમને હવે કોઈપણ ટુ વ્હીલરમાં કે ફોર વ્હીલરમાં મળશે અને એનો જે રિસર્ચ પાછળનો જે ખર્ચો છે તે થોડો મોંઘો છે એટલા માટે જે બધા જ વાહનો છે તેની કિંમતમાં થોડો ઘણો વધારો આપણને જોવા મળ્યો છે અને બીએસ સિક્સ ધોરણો ઓલરેડી લાગુ થઈ ચૂક્યા છે પહેલી એપ્રિલ બે હજાર વીસથી બી એસ સિક્સ એ યુરોપના દેશોમાં હાલમાં સ્થાન પામેલા યુરો સિક્સના ધોરણોની સમકક્ષ છે જુઓ આપણે હવે એવા વાહન વ્યવહારના ધોરણો લાગુ કરી દીધા છે જે અન્ય યુરોપીય ડેવલપ્ડ કન્ટ્રીઝમાં ઓલરેડી લાગુ છે બરાબર બી ના સિક્સના ઉત્સર્જનના ધોરણો મુજબ પેટ્રોલ વાહનોએ તેમના એનો ટુ અથવા નાઇટ્રોજન ઓક્સાઇડના ઉત્સર્જનમાં પચીસ ટકાનો ઘટાડો કરવો પડશે બરાબર તો બેસિકલી પ્રદૂષણ ઘટાડવા માટે બીએસ સિક્સના જે ધોરણો છે તેને લાગુ કરવામાં આવ્યા છે જો તમારું વાહન વધુ પ્રદૂષણ ફેલાવતું હશે તો હવે જે નવું બજેટ છે એ હિસાબે પંદરથી વીસ વર્ષ જૂના જે વાહનો છે તેને સરકાર સ્ક્રેપ વાહનમાં ગણીને એને સ્ક્રેપ કરી દેશે અને પછી તમારે ક્યાં તો નવી ગાડી જો તમે લેશો તો એ જે તમારી સ્ક્રેપ વેલ્યુ છે જૂની ગાડીની જે સ્ક્રેપ વેલ્યુ છે તેની કિંમત તમને નવી ગાડીમાંથી બાદ કરવામાં આવશે બરાબર નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે અંતર્ગત રાજ્યો અંગેનો ટોપિક છે અને એ છે આસામમાં સ્વાયત્તતાની માંગ તો આસામ રાજ્યનું એક જે ગ્રુપ છે ત્યાં ઓટોનોમી ઓટોનોમસ રિજિયનની અથવા તો ઓટોનોમસ સત્તાની માંગ કરવામાં આવી છે બરાબર તો આસામમાં સ્વાયત્ત રાજ્યની રચના માટે આર્ટિકલ બસો ચુમ્માળીસ એ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે શું છે આ માંગ તો કેન્દ્રને અપીલ અપીલ કરી છે કોણે કરબી એંગલોંગ ક્ષેત્રના લોકોએ તેનો એક નેટિવ આદિવાસી ગ્રુપ છે ત્યાંના લોકોએ પોતાના રિજિયનની સુખાકારી માટે વિકાસ માટે અને સંવર્ધન માટે આ પોતાને ઓટોનોમસ રિજિયન તરીકે મંજૂરી આપવાની માંગ કરી છે કેન્દ્રને અપીલ કરબી એંગલોંગ ક્ષેત્ર માટે એક સ્વાયત્ત રાજ્ય બનાવવાની છે ઓગણીસો છ્યાસીથી આ માંગ ચાલતી આવી છે જે આ જિલ્લાઓ હાલમાં બે સ્વાયત્ત કાઉન્સિલો કરબી એંગલોંગ અને ઉત્તર કેચર ટેકરીઓ દ્વારા શાસિત છે અનુસૂચિત અને આદિવાસી વિસ્તારોની વ્યાખ્યા તો સામાજિક અને શૈક્ષણિક પછાત આદિવાસી વસ્તીવાળા વિસ્તારોને અનુસૂચિત ક્ષેત્ર કહેવામાં આવે છે જ્યાં બહુ વર્ષોથી આદિવાસી વિસ્તારોનું રાજ છે અથવા તો આદિવાસી લોકોની વસ્તી છે તેવા વિસ્તારોને અનુસૂચિત ક્ષેત્ર કહેવામાં આવે છે અને સરકાર આપણા બંધારણમાં આવા વિસ્તારોને અલગથી રિપ્રેઝન્ટેશન મળેલું છે અને આમના વિકાસ માટે અલગથી કાર્યો કરવામાં આવે છે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ એ બંધારણના બે સમયપત્રક પાંચમા અને છઠ્ઠામાં ઉલ્લેખિત છે જેમાં અનુસૂચિત અને આદિવાસી આદિજાતિ વિસ્તારોના નિયંત્રણ અને સંચાલન વિશેની વિગતો સામેલ છે ભારતીય બંધારણની પાંચમી સૂચિમાં શું ઉલ્લેખ કરવામાં આવેલો છે તો ચાર રાજ્યો કયા કયા નોર્થ ઇસ્ટના રાજ્યો છે આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ સિવાય કોઈપણ રાજ્યના અનુસૂચિત અને આદિવાસી વિસ્તારોના વહીવટ અને નિયંત્રણ અંગેની જોગવાઈઓ આ સ્કેડ્યુલ હેઠળ ઉલ્લેખવામાં આવી છે બરાબર એટલે નોર્થ ઇસ્ટના આ ચાર રાજ્યો આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમના અન્ય સિવાયના અન્ય કોઈપણ ભારતીય રાજ્યમાં જો અનુસૂચિત પ્રદેશ માટેનો કોઈ ઉલ્લેખ છે તો એ બંધારણની પાંચમી અનુસૂચિમાં છે આ ચાર રાજ્યોનો ઉલ્લેખ બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં છે બરાબર તો હાલમાં આંધ્રપ્રદેશ છત્તીસગઢ ગુજરાત હિમાચલ પ્રદેશ ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન અને તેલંગાણા નામના દસ રાજ્યોમાં પાંચમો સમયપ્ર સમયપત્રક વિસ્તાર છે બરાબર આમના માટે લોકસભાની બેઠકો રિઝર્વડ હોય દરેક રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યમાં ઘણા બધા ઉમે આદિવાસી જે ઉમેદવારો છે તે લોકોને મોકો આપવામાં આવે તો આ બધા એક્સ્ટ્રા લાભ આ વિસ્તારોને મળેલા છે છઠ્ઠી અનુસૂચિમાં જે આપણે આગળ ચાર રાજ્યો જોયા જે છૂટી ગયેલા હતા તો આ સ્કેડ્યુલ આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમના જે નોર્થ ઇસ્ટના ચાર રાજ્યો છે તેમના અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અને નિયંત્રણ સાથે સંબંધિત છે અનુસૂચિત અને આદિવા આદિજાતિ વિસ્તારો માટે બે જે આપણા કોન્સ્ટિટ્યુશનના અનુચ્છેદ છે તે અંતર્ગત વહીવટ કરવામાં આવે છે એક છે અનુચ્છેદ બસ્સોને ચુમ્માળીસ એ શું છે તો આ લેખ અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોના વહીવટ સાથે સંબંધિત છે તે અનુસૂચિત ક્ષેત્રોને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિર્ધારિત વિસ્તારો તરીકે વ્યાખ્યાયિત કરે છે અને બંધારણના પાંચમા શેડ્યુલમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે બસો ચુમ્માળીસ એ શું કહે છે તો આસામના કેટલાક આદિજાતિ વિસ્તારો ધરાવતા એક સ્વાયત્ત રાજ્યની રચના અને સ્થાનિક વિધાનસભા અથવા મંત્રી પરિષદની રચના અથવા બંને તો જો બસો ચુમ્માળીસ એ આસામના જો કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રમાં લાગુ કરવામાં આવે તો ત્યાં એમને વિધાનસભા આપવી પડે અથવા તો મંત્રી પરિષદની રચના કરવી પડે અથવા તો બંને કરવું પડે બરાબર અને આની જ માંગ અત્યારે કરબી એંગ્લોંગ ક્ષેત્રમાં ઊભી થઈ છે બરાબર તો આ એક વસ્તુ તમારે આસામનો પ્રદેશ કરબી એંગ્લોંગ અને ત્યાં સ્વાયત્ત ઓટોનોમસ એજન્સીની માંગ કરવામાં આવી છે જેથી કરીને એ લોકો એમના કલ્ચરનું સંરક્ષણ કરી શકે અને એમની માંગો એમના વિજે વિકાસની જે માંગો છે તેને પૂરી કરી શકે તો આ તો તમારો આજનો લેક્ચર હોમવર્કમાં તમારે બે ટોપિક તમારા તરફથી જાતે કરવાના છે એક છે રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને બીજું છે ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ બરાબર અહીંયા લખવામાં ઉપર નીચે છે તો એ જરા ધ્યાન આપી દેજો રાષ્ટ્રીય કામધેનુ આયોગ એ તમારો પહેલો ટોપિક છે હોમવર્ક માટેનો અને બીજો છે ન્યાયિક સમીક્ષા જ્યુડિશિયલ રિવ્યૂ જે પોલિટિક્સ સાથે જોડાયેલો ટોપિક છે તમારો બરાબર તો હા તો તમારો આજનો લેક્ચર જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ